વડોદરાના ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી બનનાર બ્રિજને ચીમકવામાં આવેલ પતરાને કારણે અકસ્માતો વધી રહ્યા છે, જેને હટાવવા સામાજિક કાર્યકરોએ અનોખું અભિયાન હાથ ધર્યું હતું। વડોદરા શહેરના ગેંડા સર્કલથી મનીષા ચોકડીને જોડતો બ્રિજ છેલ્લા 4 વર્ષથી બની રહ્યો છે। બ્રિજની મંદ ગતિની કામગીરીને કારણે આ રોડ પર ટ્રાફિક જામ તો સર્જાય છે, પરંતુ બ્રિજ નીચે મૂકેલા પતરા જેમ જેમ કામ પૂર્ણ થાય તેમ હટાવવામાં નથી આવી રહ્યા, જેથી રાત્રિના સમયે ભી અકસ્માતો થવાનો ભય રહે છે। આ રોડ પર ટ્રાફિક જામ થતા હોવાથી અહીં એમ્બ્યુલન્સ પણ આવી શકતી નથી, જેને લઈને સામાજિક કાર્યકર દ્વારા પતરા હટાવો અભિયાન અંતર્ગત જે લોકો સ્થળ પર આવી પતરા પર પતરા હટાવો લખે તેને 100 રૂપિયા આપવાની જાહેરાત કરી હતી। જે મોટો બ્રિજ બની રહ્યો ગેંડા સર્કલથી ઓલ્ડ પાદરા રોડ સુધીનો, એ બ્રિજ છેલ્લા 5 વર્ષ પહેલાં શરૂઆત થઈ હતી, 5 વર્ષથી બની જ રહ્યો છે। બાજુમાં 100 કિલોમીટરનો હાઈવે બની ગયો, પરંતુ આ નાનો આમ તો બ્રિજ બનતો નથી। 5 વર્ષથી વચ્ચે બેરિકેટિંગ લગાડી દીધા છે, પતરા લગાડી દીધા છે। આ મુખ્ય માર્ગ છે, અહીંયા વડોદરા શહેરને જોડતો એક જ માત્ર માર્ગ છે। એમાં એમ્બ્યુલન્સ છે, ફાયર બ્રિગેડ છે, બધું જ અહીંયા જ છે આ રોડ પર। આજુબાજુ 25 થી 30 મોટી હોસ્પિટલો છે। હું પોતે મારા ફાધરને અહીંયાથી લઈ જતો હતો એમ્બ્યુલન્સમાં, મને એક છેડાથી સામેના છેડે જતા જ્યાં 1 મિનિટનું અંતર હોય ત્યાં મને 25 મિનિટનું અંતર લાગ્યું આખું ગોલ ફરીને આવવા માટેનું। આ પતરાઓને લીધે જો ઓફ થઈ ગયા તો એની જવાબદારી કેટલી, રોજ કેટલા પર લોકો આવે છે અહીંયા, આવી રીતે અહીંયા અટકી જાય છે। એમ્બ્યુલન્સના ઢગલા ઢગલા હોય છે, એક જગ્યાએ એક્સિડન્ટ થાય તો બીજી જગ્યાએ પહોંચતા 15-20 મિનિટ લાગે છે। અને આવી જ રીતે જો પબ્લિક હેરાન થશે તો એની માટે કોઈ તો જાગવું પડશે। આજે અમારી ટીમે પોતાની ફરજ સમજીને પતરા હટાવો એક ઝુંબેશ શરૂ કર્યું છે। એમાં જે પણ લોકો અહીંયા એને પતરા પર લખે છે કે પતરા હટાવો, એમને અમે વળતર રૂપે 100 રૂપિયા આપીએ છીએ, કારણ કે એ લોકો પોતાનો સમય, પોતાનો ટાઈમ અને પોતાના પેટ્રોલના પૈસા ખર્ચીને અહીં સુધી આવેલા હોય છે અને એમને વળતર આપે છે। અને આ વસ્તુ અમે ભાજપ પાસેથી શીખ્યા છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી મુખ્યમંત્રીના પ્રોગ્રામમાં પબ્લિકને ભેગી કરવા માટે પિક્ચરનું લાલચ ચાલતી હોય તો અમે તો સામાન્ય પબ્લિક છીએ, અમે તો અમારા હક માટે, અવાજ માટે લડી શકીએ છીએ। અને મારી ટીમના દરેક છોકરા 1000-1000 રૂપિયા પોતપોતાના ખિસ્સામાંથી કાઢ્યા છે, અમે 10 છોકરાઓ છે એને બધા પૈસા કાઢ્યા છે, બીજા જેટલા છોકરાઓ છે બધા તૈયાર છે। જે લોકો આની માટે અહીંયા આવીને અવાજ કરશે એમને અમે 100 રૂપિયા આપવા માટે તૈયાર છે।